नमस्कार विद्यार्थी मित्रों, ફરીથી સ્વાગત છે આપનું સમર્પણ એજ્યુકેશન હબ યુટ્યુબ ચેનલમાં. આગલા વિડીયોમાં આપણે ચેપ્ટર 7 11 કોમર્સનું ચેપ્ટર 7 આપણે સ્ટાર્ટ કરી દીધેલું છે. આગળના વિડીયોમાં આપણે આઝાદી પહેલાનું ભારતનું જે અર્થતંત્ર છે, સ્વાતંત્ર્ય પહેલાનું ભારતનું અર્થતંત્ર છે, એ અર્થતંત્ર વિશેના આપણે થોડા મુદ્દા જોયેલા હતા કે અંગ્રેજો જે છે એ અંગ્રેજોએ આપણા દેશમાં ઘણા બધા ફેરફારો કરેલા હતા, ઘણી બધી નવી શરૂઆત કરેલી હતી અને એ નવી શરૂઆત ઘણી બધી આપણા માટે ફાયદાકારક પણ હતી. પણ એ શરૂઆત એ લોકોએ શા માટે કરેલી? તો કે એમના ફાયદા માટે. એમને એનાથી ને ઘણા બધા લાભ થતા હતા. એ લાભ હેતુ એ લોકોએ ઘણી બધી શરૂઆતો કરેલી હતી અને એ શરૂઆતોમાં હવે બીજા ઘણા મુદ્દા આપણે હજી બાકી છે, 6-7 મુદ્દા એ આપણે આજે ફરીથી જોઈએ. તો એમાંનો એક મુદ્દો છે જકાતના વિવિધ દરો. આપણે આગળ પણ જોયું હતું કે અલગ અલગ પ્રકારના કર અંગ્રેજોએ આપણા ભારતના લોકો ઉપર નાખી અને ઘણી બધી રીતે આપણા જે ખેતી ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે, એ બધાને પાયમાલ કરેલા હતા. એમાં જ એક છે જકાતના વિવિધ દરો. તો જકાતના જે વિવિધ દરો છે એમાં જકાત એટલે શું, તો એ પહેલા આપણે જોઈએ તો કે આયાત અને નિકાસ થતી વસ્તુઓ, આયાત અને નિકાસ થતી વસ્તુઓ પરના કરવેરાને જકાત કહેવામાં આવે છે. આપણા દેશમાં, ભારત દેશમાં જે પણ વસ્તુનું ઉત્પાદન થતું અથવા તો બ્રિટનમાં જે પણ વસ્તુનું ઉત્પાદન થતું તેના પર, એના નિકાસ પર અને આયાત પર શું કરતા? તો કે અંગ્રેજો છે એ અંગ્રેજોએ કર નાખેલો હતો, એક વેરો નાખેલો હતો કે આપણા દેશમાંથી ને જો ભારતમાંથી ને કઈ વસ્તુ આપણે વિદેશમાં મોકલવી હોય અથવા તો વિદેશમાંથી કોઈ પણ વસ્તુ ભારતમાં આયાત કરવી હોય તો એના માટે આપણે ખૂબ જ ઊંચો વેરો આપણે ચૂકવવો પડતો હતો અને એ વેરો એટલે જકાત વેરો. એટલે આયાત અને નિકાસ થતી વસ્તુ પરના જે કરવેરા છે એ કરવેરાને જકાત કહેવામાં આવે છે. હવે જકાત તો એ લોકો આપણી પાસેથી જકાત લેતા હતા, વેરો લેતા હતા, કરવેરાને બધું આપણી પાસેથી લેતા હતા. પણ એ અંગ્રેજો જે છે એ અંગ્રેજોએ શું કરેલું? તો કે ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની સ્થાપેલી હતી. આપણને બધાને જ ખબર છે કે વેપાર અર્થે એ લોકો આપણા દેશમાં, ભારતમાં આવેલા હતા, વેપાર કરવાના બહાને આવેલા હતા અને વેપાર કરવા અર્થે એ લોકોએ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપનીની સ્થાપના કરેલી હતી. તો આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી પછી અંગ્રેજોએ શું કર્યું? તો કે આપણા જ્યારે ત્યારે મુગલ બાદશાહનું સામ્રાજ્ય હતું એટલે મુગલ બાદશાહ પાસેથી એ લોકોએ પરવાનગી મેળવી. શેની પરવાનગી મેળવી? તો કે જે જકાત વસૂલ કરતા હતા એ જકાતમાં એ અંગ્રેજો છે એ અંગ્રેજોને જકાત માફી અને ભારતના લોકોને શું કરવાનું? આયાત અને નિકાસ જે પણ વસ્તુની કરે તેના પર જકાત ભરવાની. એટલે આપણા બાદશાહ જે મુગલ બાદશાહ હતા એ મુગલ બાદશાહ પાસેથી શું કર્યું? પરવાનો મેળવી લીધો કે અંગ્રેજોએ જકાત ભરવાની નહીં. હા, કદાચ એ લોકોએ જકાત ભરવાની થતી તો પણ કેટલી જકાત ભરવાની? તો કે સુતરાઉ કાપડ જે છે, સુતરાઉ કાપડનું ઉત્પાદન જે થાય તો બહારના દેશોમાં, વિદેશમાં આપણા દેશમાંથી ને નિકાસ થતી હતી સુતરાઉ કાપડ. તો ભારતના જે વેપારીઓ છે એ વેપારીઓએ શું કરવાનું? તો કે 15% જકાત અંગ્રેજોને આપવાની, 15% જકાત વેરો આપણે ભરવો પડતો હતો. પણ જો બ્રિટન જે છે, બ્રિટનમાંથી ને સુતરાઉ કાપડ આપણા દેશમાં આયાત કરવામાં આવે તો એના ઉપર કેટલો જકાત વેરો? તો કે એના ઉપર ફક્ત 2.5% જકાત વેરો. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે કેટલો ડિફરન્સ છે. 15% જકાત વેરો ભારતના લોકોએ ભરવાનો હતો આયાત નિકાસ પર, જ્યારે બ્રિટનના જે વેપારીઓ છે એ લોકોએ 2.5% જકાત વેરો ભરવાનો હતો. આ ભેદભાવ જ આપણને દર્શાવે છે કે બ્રિટન જે અંગ્રેજો છે એ અંગ્રેજોની નીતિ કેવી હતી. એ લોકો આપણા દેશમાં ફક્ત વેપાર અર્થે નહીં પણ સત્તા જમાવવા માટે આવેલા હતા. અને આ જકાત વેરો જે છે એ જકાત વેરો એટલો ઊંચો હતો કે જેના લીધે આપણા જે વેપારીઓ છે, ભારત દેશના જે વેપારીઓ છે એ વેપારીઓના ધીમે ધીમે જે સુતરાઉ કાપડને એ બધું જે ઉત્પાદન થતું હતું એ ઉત્પાદનમાં ધીમે ધીમે શું થતા ગયા? એ લોકો પાયમાલ થતા ગયા. કારણ કે ઉત્પાદન કરવાનું અને પછી એને એના ઉપર આટલો બધો જકાત વેરો, કરવેરો બધું ભરવાનું,
તો એના લીધે એ લોકો શું કરે છે તો કે આટલું બધું આપણે કરવેરોને ભરવાનું, એના કરતાં શું કરીએ આ ઉદ્યોગો જ આપણે બંધ કરી દઈએ. એટલે ઘણા બધા લોકો જે છે સુતરાઉ કાપડનો જે ઉદ્યોગ ને બીજા ઘણા બધા ઉદ્યોગો હતા એ ઉદ્યોગો તરફથી શું કરે છે તો કે બીજી તરફ વળે છે, ખેતી ક્ષેત્ર છે કે એના તરફ વળે છે. અને એના લીધે આવા ઊંચા જકાત વેરા ને એના લીધે શું થાય છે, ધીમે ધીમે આપણા ભારતના ઉદ્યોગો જે છે એ ઉદ્યોગો ધીમે ધીમે પાયમાલી તરફ જતા જાય છે. પછી એમણે જકાત વેરો તો નાખેલો જ હતો, એના દર તો ઊંચા હતા, પણ ઉદ્યોગ નીતિમાં પણ ઘણા બધા ફેરફારો કર્યા. ઉદ્યોગ નીતિમાં શું ફેરફાર કર્યા, એક તો આપણને કીધું કે જકાત વેરો ને એ બધું કેવું નાખ્યું, એ લોકોએ ઊંચું નાખ્યું આપણા જે ભારતના વેપારીઓ હતા એ ભારતના વેપારીઓ ઉપર. આ ઉપરાંત એ લોકો જે બ્રિટનના લોકો છે એ બ્રિટનમાં 1750 થી 1830 સુધીનો જે સમયગાળો હતો એ સમયગાળામાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ઔદ્યોગિક ક્રાંતિ એટલે તો કે વરાળ યંત્રની શોધ થઈ અને બીજા જે સુતરાઉ કાપડને ઘણા બધા બીજા જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોને લગતા યંત્રોની શોધ થઈ. એટલે બ્રિટનના જે વેપારીઓ છે એ લોકોનું ઉત્પાદન કેવું થાય છે, વધે છે. હવે ઉત્પાદન વધે છે પણ એના માટે એ લોકોએ શું કરવું પડે છે, જે કાચો માલ છે એ કાચો માલ એ લોકોએ ભારતમાંથી ને ભારતના વેપારીઓ પાસેથી મંગાવવો પડે છે અને ભારતના વેપારીઓ ત્યાં નિકાસ કરે તો એ લોકોએ જકાત વેરો કરવેરો બધું કેવું ભરવું પડે, ઊંચું ભરવું પડે. અને એવી રીતના એમણે ઊંચો કરવેરો ને એવું લીધું અને જ્યારે એ સુતરાઉ કાપડનો કાચો માલ ભારતમાંથી મંગાવીને એ સુતરાઉ કાપડનું ઉત્પાદન ત્યાં બ્રિટનમાં કરવામાં આવતું અને બ્રિટનમાં કરી અને પછી આપણા દેશમાં એ જે સુતરાઉ કાપડ છે એ સુતરાઉ કાપડ ઊંચા ભાવે એ લોકો વેચતા હતા. અને ત્યારે એ લોકોએ એવી પણ નીતિ અપનાવેલી હતી કે ભારતનું જે વસ્તુનું ઉત્પાદન થાય એ વસ્તુ એ લોકો ભારતમાં વેચી શકે નહીં પણ વિદેશમાં વેચવાની, જ્યારે બ્રિટનમાં જે વસ્તુનું ઉત્પાદન થાય એ બ્રિટનમાં વસ્તુનું ઉત્પાદન થાય છે તે એ લોકો ભારતમાં પણ વેચી શકતા અને ભારતમાં કેવી રીતના વેચવાનું, ખૂબ જ ઊંચા દરે વેચવાનું, જેના લીધે આપણા ઉદ્યોગો નષ્ટ થયા, પાયમાલ થયા. અને આવી રીતના ધીમે ધીમે જે બ્રિટનના વેપારીઓ છે એ ઔદ્યોગિક ક્રાંતિના લીધે ભારતમાં ધીમે ધીમે સત્તા જમાવાની શરૂઆત કરે છે, સત્તાની શરૂઆત થઈ ગઈ હોય છે એ લોકોની. અને એ લોકોની નીતિ જ એવી હતી કે વધારેમાં વધારે જે બ્રિટનમાં જે વસ્તુનું ઉત્પાદન થાય તે વસ્તુ વધારે ને વધારે ભારતના બજારમાં વેચાય એવી એ લોકોએ નીતિ અપનાવેલી હતી અને કેવું કે ઊંચા ભાવે વેચે એવી નીતિ એ લોકોની હતી. આવી શોષણકારી નીતિ એ લોકોએ અપનાવેલી હતી. આના લીધે શું થયું તો કે જે ભારતના ઉદ્યોગો હતા એ ઉદ્યોગો પડી ભાંગ્યા. કેમ તો કે ઊંચા દરે આપણે જકાત ભરવાની, વેરો ભરવાનો વેપારીઓએ ઉદ્યોગોમાં જે પણ કાપડ ઉદ્યોગ છે, સણ ઉદ્યોગ છે, મલમલનું કાપડનો ઉદ્યોગ છે, જે પણ ઉદ્યોગો હતા એ બધામાં જકાત વેરો કરવેરો બધું ઊંચા ભાવે ભરવાનું. અને પછી આવી રીતના એ લોકોનું શોષણ થતું કે ભારતના જે વેપારીઓ છે ભારતમાં તો પોતાનું ઉત્પાદન વેચી નથી શકતા, એમણે વિદેશમાં જ વેચવું પડે છે. એટલે આ બધાના લીધે શું થાય છે તો કે ઘણા બધા વેપારીઓ છે એ વેપારીઓ શું થાય છે, ધીમે ધીમે ખેતી તરફ વળે છે. અને ખેતી તરફ વળે એટલે શું થાય તો કે ઓલરેડી આપણો દેશ જે છે, ભારત દેશ છે, એ ખેતી પ્રધાન દેશ તો હતો જ, ખેતીમાં ઘણા બધા લોકો સંકળાયેલા હતા. અને જે આવી રીતના ઉદ્યોગોમાં પડી ભાંગ્યા એ લોકો પણ ક્યાં વળે છે, ખેતી ક્ષેત્ર તરફ વળે છે. એટલે ખેતી ક્ષેત્રમાં શું થાય છે, ભારણ ધીમે ધીમે વધી જાય છે. એટલે ખેતીમાં જે માથાદીઠ આવક હતી એ માથાદીઠ આવક કેવી થતી ગઈ, ધીમે ધીમે ઓછી થતી ગઈ. એટલે આવી શોષણકારી નીતિઓ જે અંગ્રેજો છે એ અંગ્રેજોએ ભારત દેશમાં અપનાવેલી હતી. આ ઉપરાંત આર્થિક શોષણ, તો કે આર્થિક શોષણ એ લોકોએ કર્યું. કેવી રીતનું આર્થિક શોષણ કર્યું તો કે બ્રિટિશ અર્થતંત્રને લાભ થાય તેવી વ્યૂહરચના. એ લોકોની વ્યૂહરચના કેવી હતી બ્રિટન અંગ્રેજોની, કે ગમે તે કરે એ લોકોએ આપણા દેશમાં રેલવેની શરૂઆત કરી, વાહન વ્યવહારની શરૂઆત કરી, આ બધી શરૂઆત કરી. એ ઘણી બધી આપણા માટે એમ કહીએ કે અત્યારે આપણને કામ આવે છે, પણ એ લોકોએ શરૂઆત આપણા માટે ભારત દેશ માટે નથી કરી, પણ એ લોકોને ફાયદો થાય, અંગ્રેજોને ફાયદો થાય, અંગ્રેજોને લાભ થાય એના માટે કરેલી હતી. કારણ કે જો એ લોકો કાચો માલ અંગ્રેજોએ કાચો માલ જે છે કાચો માલ બ્રિટનમાં મોકલાવવો હોય
ત્યાંથી પાછું આયાત કરવું હોય, નિકાસ કરવું હોય, તો આ બધી ઘણી બધી સગવડો એ લોકોને જોતી હતી. એના માટે એમણે રેલવેની, વાહન વ્યવહારની બધાની શરૂઆત કરી. અને આપણા જે ભારતીય સાધનો હતા એ સાધનોનો મહત્તમમાં મહત્તમ ઉપયોગ એ લોકોએ કર્યો, અને મહત્તમમાં મહત્તમ ઉપયોગ કરી અને શું કર્યું, બ્રિટનના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોનો વિકાસ કર્યો, કે આપણા દેશમાંથી જે કાચો માલ છે એ કાચો માલ સુતરાઉ કાપડ માટે કાચો માલ એ લોકો બ્રિટનમાં નિકાસ કરતા હતા, અને ત્યાંથી ને જે સુતરાઉ કાપડને બનતું એ સુતરાઉ કાપડને એ લોકો શું કરતા, આપણા દેશમાં એટલે કે ભારતમાં ઊંચા ઊંચી કિંમતે વેચતા હતા. એટલે ધીમે ધીમે આપણા ભારતના ભોગે એ ભારતના ભોગે એ લોકોએ શું કર્યું, બ્રિટનનો વિકાસ કર્યો. બ્રિટનને ના જે ઉદ્યોગો હતા ભારત દેશના ઉદ્યોગોનો નાશ કરીને એને પાયમાલ કરીને જે બ્રિટનના ઉદ્યોગો હતા એ બ્રિટનના ઉદ્યોગોનો એ લોકો વિકાસ કરે છે. ખેત નીતિ, ઔદ્યોગિક નીતિઓમાં વિકાસમાં પ્રોત્સાહન. ખેત નીતિને પણ આપણે જોયું કે ખેતીને પણ ઘણા બધા વેરાને એવું નાખી, અને જો વેરાને એવું ન ભરે તો એના ઉપર જુલમ કરવામાં આવે, જમીન જપ્ત કરી લેવામાં આવે, એવું ઘણું બધું એ લોકોએ જુલમ કરી. અને આપણી જે ખેતી હતી એ ખેતીને પણ પાયમાલ બનાવી, જે આપણા ઉદ્યોગો હતા એ ઉદ્યોગોમાં પણ આવી રીતના જકાત વેરો અને કરવેરો ને બધું ઊંચા દરે નાખી અને આપણા ઉદ્યોગો જે છે ઉદ્યોગોને પણ પાયમાલ કરી દીધા. અને ભારતનો ભોગે બ્રિટિશ ઉદ્યોગોને જરૂરી કાચો માલ, ખેતોનું વેપારીકરણ કર્યું. એટલે જરૂરી કાચો માલ, મેં કીધું ને કે જરૂરી કાચો માલ, જે આપણે આગળ પણ જોયું હતું કે ગળીનું વાવેતર એ લોકો કરાવતા, કારણ કે સુતરાઉ કાપડનું ઉત્પાદન કરે તો એને રંગ રોગાન ને એ બધું કરવા માટે ગળી જોઈએ, તો ગળીનું ઉત્પાદન આપણા જે ખેડૂતો છે ખેડૂતો પાસે કરાવતા, અને પછી એ લોકોને શું કરવામાં આવતું, એ લોકોનું શોષણ કરવામાં આવતું, કે એમને પૂરો ભાવ આપવામાં આવતો ન હતો, પૂરી કિંમત એ લોકોને જે આવક જે છે એ આવક આપવામાં નહીં આવતી હતી. અને આવી રીતના ધીમે ધીમે જે આપણા ખેતી ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે, એ ધીમે ધીમે શું કરે છે, પાયમાલ કરી નાખે છે. અને પોતે બ્રિટન છે, બ્રિટન ભારતના ભોગે બ્રિટન શું કરે છે, પોતાના ઉદ્યોગોનો વિકાસ કરે છે. એટલે આવી રીતના આર્થિક શોષણ પણ અંગ્રેજોએ ઘણું બધું આપણું કરેલું છે. આ ઉપરાંત જે હસ્તકલા છે એ હસ્તકલા કારીગરનું શોષણ, આપણે જોયું કે આપણા ખેતી ક્ષેત્ર, વેપાર ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, આ ત્રણનું તો એ લોકોએ ઘણું બધું શોષણ કરેલું જ છે, પણ આ ઉપરાંત બાકી રહી જતું હતું તો હસ્તકલાના જે કારીગરો છે એ લોકોનું પણ શોષણ કર્યું, કે આપણા ભારતમાં હસ્તકલા પણ કેવું હતું કે આગળ પડતું હતું, જાણીતું હતું, સમૃદ્ધ હતું, એમાં પણ કે અલગ અલગ કારીગરો અલગ અલગ નવી કલાકૃતિઓનું ઉત્પાદન કરતા હતા. તો આપણા જે હસ્તકલાના કારીગરો હતા એ હસ્તકલાના કારીગરોની જે વિવિધ વસ્તુઓ હતી એ વસ્તુઓ દ્વારા પણ એ લોકો આવક કરવા માંડ્યા. કેવી રીતના આવક કરવા માંડ્યા, તો કે કારીગરો જે હતા હસ્તકલાના કારીગરો, એ હસ્તકલાના કારીગરો જે પણ હસ્તકલાની વસ્તુઓ બનાવતા એ હસ્તકલાની વસ્તુઓ અંગ્રેજો શું કરતા, એ કારીગરો પાસેથી ને 15-40% ઓછી કિંમત આપીને ખરીદી લેતા, ખરીદી લે એ લોકો કારીગરો પાસેથી ઓછી કિંમત આપીને. અને જો કદાચ કારીગર ના પાડે કે ના હું મારી વસ્તુ આટલી ઓછી કિંમતે નહીં આપું, તો શું કરતા, એ લોકો ઉપર જોર જુલમ કરતા, અને જોર જુલમના અંતે પણ એ લોકો શું કરતા કે ઓછી કિંમતે કારીગરો પાસેથી ને વસ્તુ પોતે ખરીદી લેતા. અને આવી રીતના જે કારીગરો છે એ કારીગરોનું પણ શોષણ કરતા, અને પછી બજારમાં જે અંગ્રેજો હતા એ હસ્તકલાની જે વસ્તુઓ છે એ વસ્તુઓ ઊંચા ભાવે વેચતા અને આવી રીતના પોતાની તિજોરી ભરતા હતા. આ ઉપરાંત એ લોકોએ મૂડીરોકાણનો પ્રવાહ, મૂડીરોકાણ એટલે ભારતમાં અંગ્રેજોએ ઘણું બધું મૂડીરોકાણ કરેલું હતું, પણ મૂડીરોકાણ શા માટે કરેલું, તો એમના ઉપયોગ માટે, એમને કામ આવે એના માટે. પણ એ મૂડીરોકાણ પણ આપણા ભારતના ભોગે કરેલું હતું, એવું નથી કે મૂડીરોકાણ એ લોકોએ કરેલું જ હતું, પણ ભારતના ભોગે એ જે પણ મૂડીરોકાણ છે એ ભારતના ભોગે એ લોકોએ કરેલું હતું. કેવી રીતના, તો કે મૂડીરોકાણ બ્રિટન તરફી હતું, બ્રિટનને ઉપયોગી થાય, ભારતનું બિલકુલ વિરોધી હતું, કે ભારતને ક્યાંય ઉપયોગી બન્યું ન હતું, કે અંગ્રેજોનું શાસન કાયમ. શા માટે એ લોકોએ મૂડીરોકાણ કર્યું, તો કે અંગ્રેજો જે છે અંગ્રેજોનું શાસન ધીમે ધીમે આપણા દેશમાં એની સત્તા જે છે એ સત્તા સ્થપાઈ રહી,
લાંબા સમય સુધી આપણા દેશ ઉપર ભારત ઉપર સત્તા જમાવી શકે એ લાભ લેવા માટે અને એનો ઉપયોગ કરવા માટે એમણે મૂડીરોકાણ કરેલું હતું. હવે મૂડીરોકાણમાં એમણે શું કરેલું તો કે રસ્તા અને રેલવે પાછળ એમણે ઘણું મૂડીરોકાણ કરેલું હતું. પણ રેલવે અને રસ્તા જે છે એની શરૂઆત પણ એ શા માટે અંગ્રેજોએ કરેલી હતી તો કે વસ્તુ જે ઉત્પાદન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, કે જે એમનું લશ્કર છે એ લશ્કરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવા લઈ જવા માટે એ લોકોએ રેલવે અને વાહન વ્યવહાર જે રસ્તા છે એ રસ્તાનું બાંધકામની શરૂઆત કરેલી હતી. એવું નથી કે ભારતને ઉપયોગી થાય કે ભારતના ફાયદામાં થાય, ભારતના ઉપયોગ માટે અને ફાયદા માટે અંગ્રેજોએ નહોતું કરેલું, પણ પોતાનો સ્વાર્થ, પોતાનો ઉપયોગ, પોતાના ફાયદા એમાં જોયા હતા. અને એમાં પણ રેલવેના રૂટ જે છે એ રેલવેના રૂટ તૈયાર કરવા માટે બ્રિટનમાંથી ને ઘણા બધા તજજ્ઞો જે છે ઉચ્ચ તજજ્ઞો અને ઉચ્ચ અધિકારીઓ મંગાવેલા હતા કે આપણું જે ભારતમાં જે રેલવેની શરૂઆત કરેલી છે તો એના માટે ઘણા બધા લોકોની જરૂર પડે. તો એ તજજ્ઞો છે, અધિકારીઓ છે, અધિકારીઓની બ્રિટનમાંથી એ લોકો ભારતમાં બોલાવે છે. અને બ્રિટનમાંથી ભારતમાં બોલાવે છે તો એમને શું કરવું પડે તો કે ઊંચો પગાર આપવો પડે, એમનો ખર્ચ કરવો પડે. એ બધું જ એ લોકો કોના પાસેથી વસૂલ કરતા? ભારત પાસેથી. એવું નથી કે જે તજજ્ઞો છે, જે અધિકારીઓ છે, એમને જે પગાર ચૂકવવાનું હોય, પેન્શન ચૂકવવાનું હોય, એ બધું જે ચૂકવવાનું હોય એ પોતે ચૂકવતા. એ બધું જ ભારતના ભોગે હતું. આ ઉપરાંત અનુકૂળ શિક્ષણ, એ લોકોએ અંગ્રેજોએ શિક્ષણની શરૂઆત, અંગ્રેજી શિક્ષણની શરૂઆત પણ આપણા દેશમાં કરેલી હતી. અને અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરીને પણ એ લોકોએ શું કરેલું હતું તો કે આપણા દેશના જે ભારતના લોકો હતા એ ભારતના લોકોને અંગ્રેજી શિક્ષણ આપી અને એ લોકોએ અંગ્રેજોએ પોતાના કામ માટે જ એમનો ઉપયોગ કરેલો હતો. એટલે શિક્ષણ પણ બ્રિટિશ સરકારને અનુકૂળ હોય, બ્રિટિશ સરકારને ઉપયોગી થાય એવા શિક્ષણની શરૂઆત એમણે ભારતમાં કરેલી હતી. આવી રીતના મૂડીરોકાણ જે કરેલું છે એ મૂડીરોકાણ પણ એ લોકોએ શાના માટે કરેલું હતું અંગ્રેજોએ? તો કે પોતાના ઉપયોગ માટે, પોતાના સ્વાર્થ માટે કરેલું હતું. આ ઉપરાંત આ બધું તો ઓછું હતું જ કે કરવેરા ઊંચા નાખ્યા, જકાત ઊંચી નાખી, આ બધું તો એમણે કર્યું, ખેડૂતોનું શોષણ કર્યું, ઉદ્યોગોનું શોષણ કર્યું, આ બધું તો કર્યું જ. પણ આ ઉપરાંત હજી પણ બાકી રહી જતું હતું તો વિવિધ ભરણાઓનો બોજો આપણા ઉપર નાખ્યો. વિવિધ ભરણાઓનો બોજો એટલે શું? તો કે ભારત બ્રિટિશ હુકુમતનો ચાર્જ ચૂકવવો પડતો. ભારતે શું કરવું પડતું? બ્રિટિશ હુકુમતનો ચાર્જ. બ્રિટિશ સરકાર આપણા ઉપર હુકુમત કરતી એટલે કે આપણા દેશનું સંચાલન, ભારતનું સંચાલન કરતી, એને ચલાવતી. તો એ ચલાવવા માટે જે પણ કઈ ખર્ચ થાય એ ખર્ચ કોને ચૂકવવો પડતો? ભારતે ચૂકવવો પડતો. તો ભારતે આ જે ખર્ચ ચૂકવવો પડતો એને શું કહેવામાં આવતું? હોમ ચાર્જિંગ. હોમ ચાર્જિંગ એટલે ભારતનો જ વિકાસ કરવા, ભારત ઉપર જ એટલે કે ભારત જે છે એના ઉપર હુકુમત કરવા માટે, એનું સંચાલન કરવા માટે ભારતે જ શું કરવાનું? ખર્ચ ચૂકવવાનું. સંચાલન એ લોકો કરે, દેશ ભારત દેશ આપણો, પણ સંચાલન કોનું? અંગ્રેજોનું. અને એ સંચાલન માટે ખર્ચ કોને ચૂકવવાનો? ભારતે ચૂકવવાનું. એટલે હોમ ચાર્જિંગ કહેવાતું કે બ્રિટિશ અધિકારીઓને બોલાવતા અલગ અલગ કામ માટે, તો બ્રિટિશ અધિકારીઓને જે પગાર ચૂકવવાનો હોય, એ લોકો જે સંચાલન કરે છે સંચાલનનો પગાર ચૂકવવાનો હોય, એ નિવૃત્ત થાય પછી એને જે પેન્શન ચૂકવવાનું હોય, બીજા ઘણા બધા અલગ અલગ ભથ્થાઓ એ લોકોને આપવામાં આવતા હોય છે તો એ ભથ્થાનો ખર્ચ ચૂકવવાનો હોય. લશ્કર જે ભારતના ઉપયોગ માટે, ખાલી કહેવા માટે કે ભારતના ઉપયોગ માટે, એના રક્ષણ માટે બોલાવવામાં આવે તો એ લશ્કરના જે લોકો છે એ લશ્કરના લોકોનો જે પણ બધો ખર્ચ હોય એ ખર્ચ પણ ચૂકવવાનો. દેવા પર વ્યાજની ચૂકવણી, જો કંઈ પણ દેવું થાય સંચાલન વખતે કેવી રીતના, તો એ દેવું પણ કોણે ચૂકવવાનું? તો કે ભારતે ચૂકવવાનું. એટલે ભારતના ભોગે અંગ્રેજોએ શું કરેલું હતું? તો કે અંગ્રેજો જે છે એ આગળ વધેલા હતા. અંગ્રેજોએ આપણા ભોગે, ભારતના ભોગે શું કરેલું હતું? ભારતનું સંચાલન કરેલું હતું. હવે એ સંચાલનમાં આપણે જોઈએ તો કેટલો બધો ખર્ચો થયો હતો, કેટલા નાણાં આપણે ચૂકવવા પડેલા હતા, તો 1924 અને 25 જે વર્ષ હતું એ વર્ષમાં 300 લાખ પાઉન્ડ, 300 લાખ પાઉન્ડની ચૂકવણી ભારત દેશે કરેલી હતી. સેના માટે? તો કે ભારત દેશનું સંચાલન કરવા માટે બ્રિટનને ચૂકવેલી હતી.
આ ઉપરાંત આ એવું નથી કે રકમની ચુકવણી ઓછી થઈ, પણ ધીમે ધીમે વધતી ગઈ. 1945માં આ રકમ 1350 લાખ પાઉન્ડ થઈ ગઈ. એટલે તમે વિચાર કરો કે આ ભારત દેશનું સંચાલન કરવા બ્રિટન જે છે, બ્રિટનની સરકારે ઘણી બધી રકમ આપણી પાસેથી ને વસૂલી લીધી હતી. એટલે 150 વર્ષના ગાળામાં દેશની માથાદીઠ આવક કેવી થઈ ગઈ હતી, ખૂબ જ ઘટી ગઈ હતી. કે ધીમે ધીમે આવી રીતના એ લોકોની અત્યાચારી ભરી નીતિ, દમન ભરી નીતિ જે છે, એ દમન ભરી નીતિના લીધે આપણા દેશના જે પણ ઉદ્યોગો છે, ખેતી ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે અને સેવા ક્ષેત્ર છે, ત્રણેય પાયમાલ બની ગયા હતા. 1947માં જ્યારે ભારતને આઝાદી મળી, એ આઝાદી મળ્યા પછી જે ભારત દેશ વિકસિત દેશ હતો, એ વિકસિત દેશમાંથી કેવો બની ગયો, અલ્પ વિકસિત દેશ તરીકે જાણીતો થયો. કેમ? તો કે જે બ્રિટિશો છે, એ બ્રિટિશોએ આપણું જે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને વેપાર ક્ષેત્ર, આ ત્રણેય ક્ષેત્રો હતા, એ ત્રણેય ક્ષેત્રોને કેવા કરી દીધા હતા, પાયમાલ કરી દીધા હતા. અને પોતાનું જે ક્ષેત્ર હતું, ઉદ્યોગ ક્ષેત્ર, આપણા ભોગે, ભારતના ભોગે પોતાના જે ક્ષેત્ર હતા, ઉદ્યોગ ક્ષેત્ર અને બધા ક્ષેત્ર, એ બધા ક્ષેત્રને શું કરેલા હતા, તો કે આગળ વધારેલા હતા, વિકાસ કરેલો હતો એનો. એટલે આવી રીતના જે અંગ્રેજો છે, એ અંગ્રેજોએ આપણી જે સમૃદ્ધિ હતી, જે પણ આપણો દેશ છે, ભારત દેશ સોનાની ચીડિયા કહેવાતો હતો, જે સમૃદ્ધ ગણાતો હતો, એ બધી જ સમૃદ્ધિ એ લોકો એમની સાથે આપણા દેશને આઝાદ કરીને બધી જે બધી સંપત્તિ હતી, એ સંપત્તિ બધા એમની સાથે લઈ ગયેલા હતા. એટલે આવી રીતના અંગ્રેજો જે છે, અંગ્રેજોએ આવી રીતના જકાત વેરો ને ઘણા બધા વેરા કહેવાય તો ઘણી બધી દમનભરી નીતિને બધું અપનાવીને આપણા દેશને પાયમાલ કરી દીધો હતો. હવે આ હતું આપણું સ્વતંત્ર તથા પહેલાનું, સ્વતંત્રતા પહેલાનું આપણું જે ભારત હતું તે. પણ સ્વતંત્રતા પછી આપણા ભારતનું અર્થતંત્ર કેવું હતું, ભારતના અર્થતંત્રને કેવી રીતના આપણે ફરીથી ને ઊભું કર્યું, એ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જાણશું. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય. જય હિન્દ.